हेलो हेलो, गुड आफ्टरनून ऑल बेटा। वॉइस क्लियर? तेरे को मेरा वॉइस समझ आई क्या बेटा? ओके ओके, थैंक यू एवरीवन, थैंक यू वेरी मच। तो प्रीवियस लेक्चर में आपने जो थे गॉस जॉर्डन एलिमिनेशन मेथड में आपने होमोजेनियस सिस्टम ने सॉल्व करते हैं। होमोजेनियस सिस्टम ना सॉल्यूशन ना बे प्रकार, एक ए सिस्टम ने यूनिक सॉल्यूशन मिले ने बीजू इनफाइनाइटली मेनी सॉल्यूशंस मिले। जो सिस्टम होमोजेनियस होय अने एमने यूनिक सॉल्यूशन हो तो ये हमेशा ट्रिवियल सॉल्यूशन हशे, एटले के जीरो 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 ना वेरिएबल नो आंसर आवशे। देन आटली वस्तु आपणे प्रीवियस लेक्चर में जोई गया, एनो एक एक्जाम्पल पण जोई गया। આ સિસ્ટમ જે આપણે સોલ્વ કરવી છે એક્ઝામ્પલ નંબર 5 માં જે આપેલું છે એ ડન, સો બી પ્રિપેર્ડ। પહેલા તો આપણે સિસ્ટમ લખી લઈશું, એક્સ વન પ્લસ એક્સ ટુ પ્લસ થ્રી એક્સ થ્રી ઇક્વલ ટુ ઝીરો, એક્સ વન પ્લસ ટુ એક્સ ટુ ઇક્વલ ટુ ઝીરો એન્ડ એક્સ ટુ પ્લસ એક્સ થ્રી ઇક્વલ ટુ ઝીરો। ક્લિયર? આના ઉપર શું કરશું આપણે? સ્ટેપ વન, સ્ટેપ વન સ્ટેપ વન વેરી ગુડ વિવેક, વેરી ગુડ બેટા। શું લખશું? ઓગમેન્ટેડ મેટ્રિક્સ, સિસ્ટમ ઉપરથી પહેલા ઓગમેન્ટેડ મેટ્રિક્સ લખીશું। તો રાઇટ ધી ઓગમેન્ટેડ મેટ્રિક્સ, ધેટ ઇઝ ધ ઓગમેન્ટેડ મેટ્રિક્સ ઓબટેઇન્ડ ફ્રોમ ધ સિસ્ટમ વન। 2 1 3 0, 1 2 0 colon 0, 0 1 1 colon 0। આ સિસ્ટમ ઉપર આપણે લખ્યું ઓગમેન્ટેડ મેટ્રિક્સ। નાવ વોટ ઇઝ સ્ટેપ 2? ગૌસ જોર્ડન મેથડનો યુઝ કરવાનો છે, એટલે સ્ટેપ 2 માં શું આવે? વેરી ગુડ વિવેક, વેરી ગુડ બેટા। એનું આપણે રિડ્યુસ રો ઇસલર ફોર્મ મેળવીશું। ચાલો મેળવું, રિડ્યુસ રો ઇસલર સ્ટેપ 2। વેરી ગુડ જયરામ, કૃપા ગુડ બેટા। 1 3 ની, 1 3 ની કૃપા 1 2, આર 1 2 કરીશું, 3 માં તો 0 છે। યસ વેરી ગુડ, વેરી ગુડ તિલક, વેરી ગુડ બેટા। આર 1 2 કરીશું, તો આર 1 2, હવે 1 ની નીચે શું બનાવીશું? 0। ફટાફટ લખતા જાઓ ચેટ બોક્સમાં। નેક્સ્ટ પ્રોસેસ શું કરીશું? 1 ની નીચે, વેરી ગુડ વેરી ગુડ જયરાજ, વેરી ગુડ રાઈટ આન્સર, આર 1 2 માઇનસ 2 ડન। ફર્સ્ટ રો ને માઇનસ 2 સાથે મલ્ટીપ્લાય કરી અને સેકન્ડ રો માં એડ કરી દઈશું, તો વોટ ઇઝ ધ રિઝલ્ટ? રિઝલ્ટ ઇઝ 1 2 0, 0 માઇનસ 3 3, 0 0 1 1 0। નેક્સ્ટ સેકન્ડ રો માં આપણે 1 બનાવવું છે, શું પ્રોસેસ કરીશું? યસ વેરી ગુડ, 8 2 3 કરી નાખીએ તો 4, વેરી ગુડ, અથવા તો એને માઇનસ 3 વડે આપણે ડિવાઈડ કરી નાખીએ, 1 થઈ જાય, 8 2 3 કરો તો એ થઈ જાય રાઈટ આન્સર।
મને ફાઇનલ આન્સર આપો. વેરી ગુડ વેરી ગુડ સર, વેરી ગુડ બેટા. નેક્સ્ટ પ્રોસિજર ઇઝ આર 3 ડિવાઇડેડ બાય 2. ચાલો બધા વન બની ગયા, હવે એની ઉપર શું બનાવીશું આપણે? ઝીરો. તમે માઇનસ મલ્ટીપ્લાય કરી, સોરી માઇનસ 2 વડે મલ્ટીપ્લાય કરી, અને માઇનસ 2 વડે મલ્ટીપ્લાય કરી આખી આ રોની અંદર એડ કરી દઈશું એમ, એટલે આપણે મળશે 1020. લીડિંગ નીચે 0, લીડિંગ એન્ટ્રી 1, ઉપર નીચે 0. હવે આ લીડિંગ એન્ટ્રી એની ઉપર આપણે શું કરવાનું? 0 બનવું. વેરી ગુડ. આર 2 પ્લસ 3. વેરી ગુડ. આર 2 થઈ ગયા, આર 3 પ્લસ આર 2, છેલ્લે આર 3 ને માઇનસ 2 સાથે મલ્ટીપ્લાય કરી આર 1 માં એડ કરી દઈશું, એટલે આપણે ઉપર લીડિંગ એન્ટ્રી 1 ની બંને પ્લેસ ઉપર 0 મળી જશે. ધેન સો ધેટ ઇઝ રિક્વાયર્ડ રિડ્યુસ લોન ફોર્મ, રિક્વાયર્ડ રિડ્યુસ રોઝ લોન ફોર્મ. આના ઉપરથી આપણે શું લખીશું? સિસ્ટમ લખી નાખશું આપણે, એક્સ વાય ઝેડ. એક્સ વાય ઝેડ લખીશું એટલે શું થશે? એક્સ પ્લસ 0 વાય ઇન્ટુ 0 ઝેડ ઇક્વલ ટુ 0, મીન્સ એક્સ ઇક્વલ ટુ 0 ઇક્વલ ટુ 0, સિમિલરલી ફોર ઝેડ, ઝેડ ઇક્વલ ટુ 0. એક્સ એક્સ વાય x2 x3 x1 x2 x3 અને વેરિયેબલ મૂલ્ય વાત એકમમાં જે વેરિયેબલ x y z આપણો હોય તો a અને x1 x2 x3 આપણો હોય તો a. ઓકે અહીં શું આવશે? x1 x2 x3, તો x1 ઇક્વલ ટુ 0, x2 ઇક્વલ ટુ 0 એન્ડ x3 ઇક્વલ ટુ 0. લિનિયર સિસ્ટમ લખીએ આપણે ઓગમેન્ટેડ મેટ્રિક્સ ના રિડ્યુસ રેશિયલ ફોર્મ ઉપર. x1 equal to 0, x2 equal to x, y, z equal to x1, x2 equal to 0, x3 equal to 0. Okay? And solution. The system has trivial solution. Okay? તો આમાં આપણે બે પ્રકારના એક્ઝામ્પલ જોઈએ, ઇન્ફાઇનાઇટલી મેની સોલ્યુશન્સ મળતા હોય તો ટ્રિવિયલ સોલ્યુશન. ચાલો એક્ઝામ્પલ કમ્પ્લીટ, બધાનું એક્ઝામ્પલ કમ્પ્લીટ બેટા, સમજાઈ ગયું? યસ યસ. મિશન Done.
ऑपरेशन, थैंक यू। नेक्स्ट वन इज, नेक्स्ट टॉपिक इज द रैंक ऑफ ए मैट्रिक्स। अ मैट्रिक्स नो रैंक एटले शू, કોઈ પણ મેટ્રિક્સ માં આપણે રેન્ક ફાઇન્ડ કરવાનું છે તો મેં તા કહ્યું છે 1 અને a इक्वल टू 1 0 3 0 0 1 આ કોઈ મેટ્રિક્સ મને આપેલ છે, રેડી? આ મેટ્રિક્સ નો રેન્ક કેટલો? તો કે મેટ્રિક્સના રો ઇચેલોન ફોર્મમાં રહેલી ટોટલ નંબર ઓફ નોન ઝીરો રોઝ, મેટ્રિક્સના રો ઇચેલોન ફોર્મમાં રહેલી ટોટલ નંબર ઓફ નોન ઝીરો રોઝ, એટલે જે મેટ્રિક્સનો રેન્ક ફાઇન્ડ કરવો હોય શું કરવું પડે? મેટ્રિક્સનો આપણે રેન્ક ફાઇન્ડ કરવું હોય તો શું કરવું પડે? તો કે મેટ્રિક્સમાં કેટલી નોન ઝીરો રોઝ, મેટ્રિક્સના રો માં કેટલી નોન ઝીરો રો છે એ આપણે ચેક કરવું પડે, તો મેટ્રિક્સના કરવું પડે એનું રો ઇચેલોન ફોર્મ, રો ઇચેલોન ફોર્મ મળી જાય પછી આપણે એમાં નંબર નોન ઝીરો રોસ કેટલી છે એને કહેવાય મેટ્રિક્સનો રેન્ક। મેટ્રિક્સના રેન્ક દર્શાવવા રો, આ જે સિમ્પલ છે કહેવાય રો રેન્ક નો સિમ્બોલ, એને આપણે કહીશું રો, રો ઓફ એ મીન્સ રેન્ક ઓફ મેટ્રિક્સ એ। હવે આ એક્ઝામ્પલ તમને આપ્યું એ મેટ્રિક્સ નું રો ઇચેલોન ફોર્મ છે, તેમાં ટોટલ નંબર ઓફ નોન ઝીરો રો કેટલી? ટ્રિપલ રો જ નથી, તો નોન ઝીરો રો થઈ ગઈ આપણી પાસે 3, ડન, નોન ઝીરો રો થઈ ગઈ 3, તો આ મેટ્રિક્સ નો રેન્ક કેટલો થશે? તો કે 3। રીડિંગ એન્ટ્રી 1 ઉપર, રીડિંગ એન્ટ્રી 1 નીચે 0, યસ, નોન ઝીરો રો બધી ઉપર છે, ઝીરો રો બધી નીચે છે, યસ, આની અંદર નોન ઝીરો રો કેટલી? 1 ના 2, આ બંને નોન ઝીરો રો છે, લાસ્ટ રો છે 0, બધી જ એન્ટ્રી જેમાં 0 હોય એ 0 ને 0 રો કહેવાય, ઓછામાં ઓછી એક એન્ટ્રી પણ નોન ઝીરો હોય નોન ઝીરો રો કહેવાય, તો ટોટલ નંબર ઓફ નોન ઝીરો રો કેટલી છે? 2, મતલબ છે 2, ધેન તો મેટ્રિક્સ નો રેન્ક એટલે શું? તો કે મેટ્રિક્સ ના રો ઇચેલોન ફોર્મ ની અંદર આવેલી નોન ઝીરો રોઝ ની સંખ્યા, મેટ્રિક્સ ના રો ઇચેલોન ફોર્મ ની અંદર આવેલી નોન ઝીરો રો ની સંખ્યા એને કહેવાય મેટ્રિક્સ નો રેન્ક। ઇન્ફોર્મેશન ક્લિયર? Definition clear? What is rank of a matrix? Darshan, Jairaj, Lenishan, Edwin, Prapan, Anna, Kipindra, Anjali, Raja, Mahe, Thank you. Thank you all of you. Dinesha, yes. Okay. Thank you. So what is the rank of a matrix? The rank of a matrix in the row is one form is equal to the number of non-zero rows of the matrix, and it is denoted by row of A. Row of A. Purmil, tame meeting mathi log out thai, pari pacha login thao. આ મેટ્રિક છે જુઓ, હવે કે જેનો રેન્ક શું થાય, આ મેટ્રિક્સ નો રેન્ક શું થશે? પેલા તો જોવાનું એ રો ઇચેલોન ફોર્મ માં છે, તો કે યસ, તો ઇઝ ઇન રો ઇચેલોન ફોર્મ,
वेरी गुड वेरी गुड, राइट आंसर ऑल ऑफ यू। सो टोटल नंबर ऑफ नॉन जीरो रोज इन रो इक्लोन फॉर्म इक्वल टू टू। सो द रैंक ऑफ मैट्रिक्स ए इक्वल टू टू, देयरफॉर रो ऑफ ए इक्वल टू टू। હવે આ નીચેના જે મેટ્રિક્સ આપ્યા છે એનો શું કામ કરવું છે, રેન્ક ત્રણે ત્રણ મેટ્રિક્સ એન્ડ ધ રેન્ક ઓફ ધ ફોલોઈંગ મેટ્રિક્સ, એનો મતલબ શું થશે કે આ મેટ્રિક્સને પહેલાં આપણે શું કરવાનું, રો ઇસલોન ફોર્મ મેળવવાનું અને ત્યારબાદ એમાં રહેલી નોન ઝીરો રોની સંખ્યા। રેડી વાસુ? વાસુ રેડી બેટા? હવે આ તમારે આ ત્રણે ત્રણ નો રેન્ક મને કહેવાનો, રો ઇસલોન ફોર્મ કેવી રીતે આપણે બનાવવાનું એ મેં તમને આપણે શીખી ગયા છીએ। રિડ્યુસ રો ઇસલોન ફોર્મ નથી મેળવવાનું, માત્ર શું મેળવવાનું, રો ઇસલોન ફોર્મ। રો ઇસલોન ફોર્મ મળી જાય પછી ટોટલ નંબર ઓફ નોન ઝીરો રો ગણવાનું, એને કહેવાય મેટ્રિક્સનો રેન્ક। ડન, ત્રણે ત્રણ નો આન્સર ના હોમવર્ક નથી, અત્યારે જ આપણે સાથે ગણીશું, પહેલાં તમે ટ્રાય કરશો પછી આપણે એનો વેરીફાઈ વેરીફિકેશન કરતા જશું સાથે સાથે। ડન, પહેલાં તમે ટ્રાય કરો, ચાલો ફાઇન્ડ ધ રેન્ક ઓફ ધ ફોલોઈંગ મેટ્રાઇસીસ, ત્રણ એક્ઝામ્પલ આપ્યા છે, ત્રણે ત્રણનો રેન્ક તમારે મને કહેવાનો। ડન, પહેલાં એનું રો ઇસલોન ફોર્મ ફાઇન્ડ કરો, પછી ટોટલ નંબર ઓફ નોન ઝીરો રોઝ એને કહેવાય મેટ્રિક્સનો રેન્ક। ચાલો આન્સરને
वेरी गुड, वेरी गुड ऑल ऑफ यू। नाउ वी वेरीफाई वन बाय वन। फर्स्ट वन, दैट गिवन मैट्रिक्स ए इक्वल टू दिस। प्लीज वेरीफाई इट। दैट इज द रो ऑफ द मैट्रिक्स ए इन एग्जाम्पल वन। So there is three number of non-zero rows. Therefore, the matrix A has rank 3. So question 1, your answer is right. All of you give right answer. Again, all of you, please give me answer in private chat box only. Very good. Raja, Brijesh, Rupa, बंसी, उमेश, तिलक, अंजलि, यशवंत जी, वेरी गुड, वेरी गुड ऑल ऑफ यू। रैंक એટલે જે ટોટલ નંબર ઓફ નોન ઝીરો રોસ, રો ઇચલોન ફોર્મ તમે મેળવો એમાં નોન ઝીરો રો ની જે સંખ્યા હોય એ શું કહેવાય, રેન્ક। યસ, આજુ એન્ડ રો એચલોન ફોર્મ થઈ ગયું, હવે આમાં નોન ઝીરો રો કેટલી, તો કે 3, તો એ થઈ ગયું મેટ્રિક્સ નો રેન્ક 0। બધી જ એન્ટ્રી જે રો 0 હોય એને કહેવાય 0 રો, ઓછામાં ઓછી એક એન્ટ્રી નોન ઝીરો હોય તો એવી રો ને નોન ઝીરો રો। ઓકે જી, થેન્ક યુ બેટા। સો ધ રેન્ક ઇઝ 3। નાવ મૂવ ઓન એક્ઝામ્પલ નંબર 2। ચાલો વન બાય વન સ્ટેપ આપણે વેરીફાઈ કરતા જઈએ। આવતો તો રેન્ક આનો એક્ઝામ્પલ નંબર 2, રેન્ક વિલ શું આવતો હતો બેટા, રેન્ક એનો એક્ઝામ્પલ નંબર 2। ઓકે વિવેક, આન્સર પ્રાઇવેટ ચેટ બોક્સમાં લખો, તમે જે આન્સર આપો ને એને કોપી કરીને બીજા ગણા વગર લખીને। હા યસ, વેરી ગુડ જી, વેરી ગુડ બેટા। રાજા, વેરી ગુડ બેટા। એ બધા એવું કહે છે સેકન્ડ નો આન્સર છે રિંક 2, વેરીફાઈ કરીએ આપણે। યસ, વેરી ગુડ, રિંક ઇઝ 2, વેરી ગુડ, વેરી ગુડ જય, વેરી ગુડ બેટા, અવસર, વેરી ગુડ। યસ અવસર, વેરી ગુડ બેટા। નાવ એક્ઝામ્પલ નંબર 3। જી લોકો કે છે થર્ડ નો રેન્ક 3। જયરાજ કે છે 4, મહેક 3, ઓમ 3, રાજા 4, 3 જય, 3 ઉમેશ, 3 અંજલિ, 3 જય, 3 અંકુશ, 3 is 4। I know row is long form, હવે total number of non zero rows જુઓ। yes we make very good data। જો બેટા જીલ at least એક entry પર non zero હોય ને તો એને non zero rows કહેવાય। આ વન ની જગ્યાએ જો હું ઝીરો મૂકી દઉં તો જ ઝીરો રો, નોન ઝીરો હોવા માટે ઓછામાં ઓછી એક એન્ટ્રી નોન ઝીરો હોય એ કાફી છે,
રો માટે બધી જ એન્ટ્રી 0 હોવી જોઈએ બેટા, તો સાચો છે. પણ તમે અહીંયા 1 હતો ને એને 0 રોસ કહેતા હતા, 0 રો એટલે બધી જ એન્ટ્રી 0. ઓકે બેટા જીત. ઓકે ઓકે, હજી કોન્સેપ્ટ કોઈને ક્લિયર ના થતો હોય તો પૂછજો ભાઈ પ્લીઝ, આમાં ભૂલ ના પડવી જોઈએ. હું તમને આપું છું અત્યારે ગણવાનું. જય જો લો સ્ટોન ફોર્મ મેળવવાનું, રો સ્ટોન ફોર્મ લીડિંગ એન્ટ્રી 1 ને નીચે બધે શું હોવા જોઈએ 0. નીચે 0, થર્ડ રો માં લીડિંગ એન્ટ્રી 1, નીચે 0, અને ફોર્થ રો માં લીડિંગ એન્ટ્રી 1. આ રો સ્ટોન ફોર્મ થઈ જાય પછી શું કરવાનું, 0 નોન ઝીરો રો, ઓછામાં ઓછી એક એન્ટ્રી નોન ઝીરો છે. એ નોન ઝીરો રો તમે જુઓ તો એ કેટલી છે, બધી જ રો અને ફોર, તારે ચાર રો છે એ નોન ઝીરો છે, તો આનો રેન્ક કેટલો થઈ જશે, ફોર. ધેન ટોટલ નંબર ઓફ નોન ઝીરો રોઝ 6 0 છે. 0 ની સંખ્યા નથી ગણવાની બેટા, નોન ઝીરો રોઝ. આમ નહીં કરવાના, નોન ઝીરો રો એટલે કે જે 0 ના હોય એ ટોટલ 0 ને નોન ઝીરો રો, રો આખી રો માં બધી એન્ટ્રી 0 ના હોય એવી રો ને નોન ઝીરો રો કહેવાય. તો આપણે નોન રો કાઉન્ટ કરવાની, કેટલી નોન ઝીરો રો છે, તો કે ચાર, ચારે ચાર રો નોન ઝીરો, એટલે આ મેટ્રિક્સ નો રેન્ક થશે 4. રેડી બેટા? યસ યસ, વેરી ગુડ. ઓકે રાજુ, હવે જો હું તમને એક અત્યારે ફાઇન્ડ કરવાનું, 1 0 1 0 9 0. આનો રેન્ક આ મેટ્રિક્સ નો રેન્ક મેળવો, મેટ્રિક્સ સી નિરાતે ઉતાવળ નથી, શાંતિથી કામ કરજો, ભૂલ ના પડવી જોઈએ.
वेरी गुड, वेरी गुड। हाँ बेटा, वेरीफाई करो फाइल थी। यस, वेरी गुड जी। ध्रुवी राजा जयराम, ओम ओम। वेरीफाई करो बेटा, फरी तो वेरीफाई करो। सुजल विवेक, वेरी फास्ट आंसर, विवेक, वेरी गुड बेटा। जेनिशा, ओम संचालन, अवसर, बंसी, रजनी, वेरी गुड ऑल ऑफ यू। प्लस टू कर मैट्रिक्स एनु रो इसलोन फॉर्म मेडविश तरत बेटा मेडविल इधर पच्ची अपने काउंट कर सु टोटल नंबर ऑफ नॉन जीरो रोज इस रो नी जी संख्या हो शे इन अ मैट्रिक्स नो रिंग। वेरी गुड रत्ता पाना रजनी, वेरी गुड बेटा। बिहार, वेरी गुड, वेरी गुड। यशवंत, यशवंत वेरीफाई थे कि बेटा। निकुंज, निकुंज वेरीफाई करो बेटा, फरी तो वेरीफाई करो। केव नाम, वेरी गुड बेटा। सो द फाइनल आंसर रूपा, वेरी गुड बेटा। द मैट्रिक्स नो रैंक कितना आवश्यक फॉर ऑलरेडी બધા આન્સર 4 આવે છે, આન્સર 4 આવે છે બેટા બધાને। યસ યસ, વેરી ગુડ, વેરી ગુડ। હા બેટા, ફેસબુકમાં બધા જ એક્ઝામ્પલ લખવાનો। वेरी गुड, वेरी गुड। चलो तो रैंक नो कॉन्सेप्ट क्लियर बताने, रैंक नो कॉन्सेप्ट क्लियर बेटा। फेसबुक चेक करीशो, हूँ तमने कहीश बधु केवी रीते करवानुं। वेरी गुड, वेरी गुड। टाइम आपीशो बेटा, बाकी एग्जाम्पल आ एग्जाम्पल आपीस, तिलक एग्जाम्पल आपीस बेटा। आपणे गूगल क्लासरूम ની અંદર આખો એક્ઝામ્પલ નું લિસ્ટ મૂકીશ, બધા તમારે જાતે ગણવાના। દેન હા, ફેસબુક સાથે બનાવતા જાજો, મેં તમને 3 PPT શેર કરી દીધી છે તમારી સાથે, એ બધી જ ફેસબુકમાં લખી નાખજો પહેલાં। હા એ મોકલી દઈશ હું, આપો।
રેડી, તો આ સાથે આપણે આ લેક્ચર અહીંયા પૂરું કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં એક નવા કન્સેપ્ટ સાથે આપણે ફરીથી મળીશું. ધેન થેન્ક યુ ઓલ ઓફ યુ, થેન્ક યુ વેરી મચ. એક જ મિનિટ અટેન્ડન્સ લઈ લઉં, પછી આપણે છૂટા કરીએ. ઓકે ડન, થેન્ક યુ, થેન્ક યુ ઓલ ઓફ યુ, થેન્ક યુ વેરી મચ. એટેન્ડન્સ લાગે બેટા, થેન્ક યુ. હવે તમે મિટિંગમાંથી લોગ આઉટ થઈ શકો. થેન્ક યુ, થેન્ક યુ.